નંબર 5માં પાલિકાની બેદરકારીના પગલે ગણેશ પંડાલ નીચેથી ડ્રેનેજનું ગંદુ પાણી વહેતા સ્થાનિક ચૂંટાયેલા પાલિકા કોર્પોરેટર પ્રવીણ કચ્છી ડ્રેનેજના પાણીમાં બેસી જઈ વિરોધ કર્યો હતો. પાલિકામાં વારંવાર જાણ કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ કર્મચારી ફરક્યું નથી. સાથે મદનવાડમાં આ બનાવ બન્યો જ્યાં આજુબાજુ બિલ્ડરો દ્વારા અનઅધિકૃત રીતે અસંખ્ય બિલ્ડિંગો તાણી બંધાઈ, જેના લીધે પણ આ સમસ્યાએ લોકોનું જીવવાનું મુશ્કેલ બનાવ્યું છે. વલસાડ મદનવાડ ખાતે ગણપતિ બાપાના મંડપ સામે જ ડ્રેનેજનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે, જે અંગે સ્થાનિકો સહિત વોર્ડના સભ્ય પ્રવીણભાઈ કચ્છીએ વારંવાર ફરિયાદ કરવા છતાં સફાઈ ના થતા તેઓ જાતે જ એ જ ગંદા પાણીમાં બેસી જઈ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, સત્યડી.com, વલસાડ. આપનું નામ જાણો છો? હું નગરપાલિકા પ્રવીણભાઈ કચ્છી છું અને આ વિસ્તારમાંથી વર્ષોથી હું મને આ લોકો ચૂંટીને લાવ્યા અને તે બી આપણે બ્રાહ્મણનો મોલ્લો છે અને અસલ જે બ્રાહ્મણો જે લઈ જતા હતા હાથમાં પકડી અને તે પ્રમાણે માથામાં પકડીને જ્યારે વિસર્જન કરતા હતા એ લોકો 140 વર્ષના ગણપતિ મહિને એ હજુ એ સામે જ બદલ અને ગણપતિ બાપાની અહીંયા પૂર્તિ છે. તેમાં જો ડ્રેનેજનું પાણી નીચે જતું અને વારે ઘડી મેં ફરિયાદ કરી છે, ચીફ ઓફિસરને ફોન કર્યો તો એમણે બી ન્યૂઝ ચેક્યું, બંબાવાળાને ફોન કર્યો તો ચાંબી કયું જાતનું કહેજો, ફાયરમાં પહેલાં એન્જિનિયરને હમણાં જે સસ્પેન્ડ કરેલો એન્જિનિયરને, ભ્રષ્ટાચાર એટલો બધો ચાલે છે કે ન પૂછો વાત, કે જે એન્જિનિયરને સસ્પેન્ડ કરેલો તેને પાછો લીધો તેને પણ વાત કરી છતાં પણ આવે છે. એટલે ગણપતિ બાપાનો વિસર્જન બી અમારે ડ્રેનેજમાંથી કરવાનું? એટલે આ વસ્તુ પરિસ્થિતિ અહીંયા છે. એટલે કોઈ પણ રીતે કાયદેસર રીતે આજે પાછો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એનું જન્મદિવસ અને તેમાં જો આ વસ્તુ પરિસ્થિતિ જો થવાની હોય તો અહીંના અધિકારીઓ શું કરે છે? તો માનનીય નરેન્દ્રભાઈ મોદી, તમે વલસાડમાં આ વોર્ડે તમને જીવતદાન આપેલું છે અને બચાવેલું હોય તો આ જ વોર્ડે બતાવેલું તમને. જે વખતે ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી ત્યારે અટલ બિહારી વાજપેયી મોરારજી દેસાઈની ધરપકડ થઈ અને તમે ત્યારે સીબી હાઈસ્કૂલ પાસે સંતાયેલા અને રાતના ખોળે દાદા આપણા તમને સીબીઆઈ વાળા ધરપકડ કરવાના હતા અને રાતના ખોળે દાદાએ તમને પોતાનો રેલવેના મોટા સાહેબ અને તમને ધરમપુર અને મૂકી આવેલા તમને અને તે જ વિસ્તારને એવું થતું હોય તો તમારે એ તો ધ્યાનમાં રાખી અને એ અધિકારીને જ્યાં લાગી સસ્પેન્ડ નહીં કરતો. વલસાડ એ છેલ્લામાં છેલ્લું તીરથ છે. ગાંધીજી પણ અહીંથી જતા ત્યારે બારીનો દરવાજો બંધ કરી દીધેલો. એટલે મારે આપણે વિનંતી છે અને પ્રેસવાળાને બી તમને વિનંતી છે કે આ વસ્તુ પરિસ્થિતિનું તમે જાહેરમાં જે પણ હોય તે પ્રમાણે કરો. હું તો આની અંદર બેસી જવા માટે તૈયાર છું, કારણ કે મા બાપ આપણને પાળી પોષીને મોટા કરે છે બધા, તે કેવી રીતે કરે છે આ જ વસ્તુ પરિસ્થિતિ કરે. અને તેમાં જો આપણને જો કરવાના હોય આ અને નગરપાલિકા કંઈ કરવાની નહીં હોય તો એ બહુ અસત્ય કહેવાય. YouTube પર જાઓ અને અમારી ચેનલ સત્યડી.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.